વેરાવળ લોહાણા બોર્ડિંગ પર અદ્યતન એર કન્ડિશનર લાઇબ્રેરીનું ભાવભેર લોકાર્પણ સમાજના અગ્રણીની ઉપસ્થિતિમાં કરાયું. વેરાવળમાં લોહાણા બોર્ડિંગ પર સમાજના લોહાણા બોર્ડિંગના રમેશભાઈ ઠકરાર, અજયભાઈ રૂંધાણી, હર્ષિતભાઈ રૂંગાણી, રમેશભાઈ કોટક, ગોકળદાસભાઈ કોટક, સંજયભાઈ તન્ના સહિત અગ્રણીઓના પ્રયત્નશીલ સફળ આયોજન કરી વિદ્યાર્થીઓ તેમજ દીકરીઓ માટે ઉજ્જવળ કારકિર્દી માટે ભણતર માટે પોતાના લેપટોપ તેમજ અભ્યાસના પુસ્તકના વાંચન માટે અદ્યતન એર કન્ડિશનર, સુંદર બેઠક વ્યવસ્થા સાથે લાઇબ્રેરી તેમજ ટ્રસ્ટી ઓફિસનું લોકાર્પણ, બહેનોની લાઇબ્રેરીનું લોકાર્પણ, ઝવેરીભાઈ ઠકરાર તેમજ જેનિસ લાઇબ્રેરીનું લોકાર્પણ, દિવાલા મેમોરિયલ ટ્રસ્ટના જપકરભાઈ ચોટાઈ દ્વારા કરેલ આ અવસર પર આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી દર્શન સ્કૂલની દીકરીઓ દ્વારા સ્વાગત ગીત તેમજ સાંસ્કૃતિક ગીત રજૂ કરેલ તેમજ મહેમાનોનું પુષ્પગુચ્છ શાલ મોમેન્ટો આપી સન્માનિત કરેલ તેમજ લાઇબ્રેરીની ઇન્ટર ટ્રિયર ડિઝાઇનર દીપ્તિબેન રમેશભાઈ કોટકને સન્માનિત કરેલ. આ કાર્યક્રમમાં લોહાણા બોર્ડિંગના રમેશભાઈ ઠકરાર, અજયભાઈ રૂંગાણી, હર્ષિતભાઈ રૂંગાણી, રમેશભાઈ કોટક, ગોકળદાસભાઈ કોટક, સંજયભાઈ તન્ના સહિત અગ્રણીઓ દ્વારા સુંદર આયોજન કરેલ. બ્યુરો રિપોર્ટ, સોની યોગ્ય, સતીકોર, વેરાવળ. જય જલારામ. લોહાણા બોર્ડિંગ વેરાવળના ટ્રસ્ટી તરીકે શ્રી સંજયભાઈ તન્ના, આથી ગર્વ અને હર્ષ સાથે જણાવીએ છીએ કે આજ રોજ તારીખ 17/3/2024 રોજ વેરાવળ મુકામે લોહાણા બોર્ડિંગમાં અમોએ એક અદ્યતન અને એર કન્ડિશન રીડિંગ લાઇબ્રેરી લોહાણાના સમાજના વિદ્યાર્થીઓને માટે ખુલ્લી મૂકેલી છે અને એનું આજે લોકાર્પણ કાર્યક્રમથી લોકાર્પણ કરેલું છે. આ લાઇબ્રેરીની અંદર સેન્ટ્રલ એર કન્ડિશન લાઇબ્રેરી છે, જેમાં 60 વિદ્યાર્થીઓની કેપેસિટી છે, જેમાં 2 ડિવિઝન છે, વિદ્યાર્થીનીઓનો રૂમ અલગ છે, બહેનોનો અને ભાઈઓ વિદ્યાર્થીઓનો રૂમ અલગ છે. 12 તમને ગ્રાઉન્ડમાં રિફ્રેશ થવા ચા પાણીની વ્યવસ્થા માટે વેન્ડિંગ મશીન મૂકેલા છે ચા પાણીના, અને શાંતિથી ભોજન લઈ શકે કોઈ સાથે લાવ્યું હોય તો એમના માટે ભોજનની વ્યવસ્થા માટે પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. આ સંસ્થાનો મૂળ હેતુ સમાજના વિદ્યાર્થીઓ એમની ભાવિ કારકિર્દી કોમ્પિટિટિવ એક્ઝામમાં નિર્વિઘ્ને, શાંત ચિત્તે અને એકદમ સારી રીતે પરફોર્મન્સ આપી શકે અને એક ઉચ્ચતર શિક્ષણ પ્રાપ્ત કરી શકે અને એમાં એકદમ શાંત ચિત્તે ભણી શકે એ ઉદ્દેશથી, ઊંડા હેતુથી આ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને આજે સમાજના શ્રેષ્ઠી અને અગ્રણી અને વડીલ એવા શ્રી ઝવેરીભાઈ ઠકરારના અધ્યક્ષ સ્થાને આજે આ લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેનો ખાસ કરીને વિદ્યાર્થી વાલીઓ અને લોહાણા સમાજને ખાસ અપીલ કરવાની કે આ જે એક ફૂલ નહીં તો ફૂલની પાંખડીના રૂપે અમે જે લોહાણા બોર્ડિંગે સમાજને અર્પણ કર્યું છે એનો વિદ્યાર્થી સમાજ વાલીગણ વધુમાં વધુ ઉપયોગ લઈ એમના બાળકોની કારકિર્દી ઘડવામાં મદદરૂપ થાય તેવી આશા. હું દીપ્તિ મલ્હાર મળકર, મારી ડિઝાઇન ફર્મનું નામ છે દીપ્તિ કોટક ડિઝાઇન્સ અને હું ઇન્ટિરિયર ડિઝાઇનર છું. વેરાવળના લોહાણા સમાજની લોહાણા બોર્ડિંગ ખાતે લાઇબ્રેરીનું ઉદઘાટન કર્યું છે આજે અને એ ડિઝાઇન કરવાની તક મને મળી એના બદલ લોહાણા બોર્ડિંગ માટે હું ખૂબ આભારી છું. અને અહીંયા લોકો આવી વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી ભણે અને આગળ વધે, આપણા સમાજને ગૌરવ પ્રદાન કરે એવી હું આશા રાખું.